हेलो फ्रेंड्स, वेलकम टू इंग्लिश पाठशाला। टुडे वी विल लर्न मोस्ट यूजफुल टॉपिक ऑफ ग्रामर, विच नेम इज द यूजिस ऑफ शुड एंड मस्ट। एटले के आज आप अंग्रेजी ग्रामर में शुड और मस्ट नो जो उपयोग है तेना विषे आज आप अभ्यास करीशू। तो शुड और मस्ट घणा बधा सेंटेंस में आपने जोवा मळे छे, तथा एक्जाम में घणी बधी जग्याए छे ते आपणे जोवा मळे छे के शुड और मस्ट छे तेनो प्रॉपर एटले के व्यवस्थित तेनो उपयोग छे नियमों अनुसार ते क्या अने केवी रीते करवो तेनो आज आपणे अभ्यास छे करीशुं। तो दरेक विद्यार्थीओने छे ए आ वीडियोना अंतमां जे सुंदर सरस मजानी एक एक्सरसाइज छे ते अहींया मूकवामां आवे छे। दरेक विद्यार्थी छे पोते ए एक्सरसाइज छे ई पोते पोतानी साथे सॉल्व करी अने तेना आंसर छे ई कॉमेंट बॉक्समां जणावे। तो चलो विद्यार्थी मित्रों, आज आपणे छे तेनो अभ्यास छे करीशुं। तो सौ प्रथम छे आपणे एक्जाम्पल जोईशुं। तेमा फर्स्ट एक्जाम्पल छे, वी शूड रिस्पेक्ट अवर एल्डर्स। एटले के आपणे आपणा वडीलोनुं सन्मान करवुं जोईए। तो दरेक विद्यार्थीओने खबर हशे के शूड छे ते आपणे कोई पण कार्य होय ते पोते आपणे करवुं जोईए, एटले के आपणा फरज स्वरूपमां छे ते दर्शाववामां आवे छे। ते कार्य आपणे करीए तो सारूँ, न करिए तो तेना न करिए ते कार्य तो कहीं तेनो प्रॉब्लम नहीं थतो, परंतु एक अपनी फरज अपनो हक समझीने छे ते कार्य आपणे करवुं जोईए। दाखला तरीके अहींया आपणे एक्जाम्पल लीधुं छे कि वी शुड रिस्पेक्ट अवर एल्डर्स, एटले के आपणे आपणा वडीलोनुं सन्मान करवुं जोईए। तो सन्मान करीए ते सारी बाबत छे, आपणा संस्कार अथवा तो माता पितानुं जे संस्कार छे तेमां देखाई आवे छे, परंतु इनकेस एटले के बायचांस सन्मान न करिए तो आपणने कशું છે એ પ્રોબ્લેમ થતી નથી, પરંતુ કરીએ તો એક સારું લાગે છે, એટલા માટે અહીંયા છે એ વાપરવામાં છે। તો દરેક વાક્યમાં છે એ શુડનો ઉપયોગ આપણે સમજશું। ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ કે વી શુડ લવ અવર નેબર, એટલે કે આપણે આપણા પડોશીઓને ચાહવા જોઈએ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હંમેશા છે એ મોટાભાગે કોઈ પણ એરિયા હોય તો એરિયામાં જોઈ શકીએ છીએ કે મોટાભાગે છે એ પડોશી સાથે અનબનાવ, એટલે કે સારા રિલેશન હોતા નથી। તો અહીંયા છે આપણે સૂચવવામાં આવે છે કે વી શુડ લવ અવર નેબર, એટલે કે આપણે આપણા પાડોશી છે તે ચાહવો જોઈએ। અને અમસ્ત આપણે આપણા ગુજરાતી ભાષામાં કહેવત છે કે પહેલો સગો તે પાડોશી, એટલે કે આપણા ઘરમાં કોઈ પણ સામાજિક કે કોઈ પણ સમસ્યા આવી હોય તો સૌથી પહેલાં છે એ પડોશી જ આવીને ઊભા રહેવાના છે। સગાવાલા છે તે દૂર હોવાના કારણે આવી શકવાના નથી, પરંતુ જે પડોશીઓ છે તે તાત્કાલિક આવીને આપણે મદદરૂપ થઈ શકે છે। એટલા માટે તે કહેવામાં આવ્યું છે કે પહેલો સગો તે પાડોશી, એટલે કે પાડોશી છે એ આપણો પ્રથમ સગો છે। સારા સંબંધો હોય તો આપણે છે કોઈ પણ કાર્ય હોય તો આપણે કાર્યમાં તેની મદદ લઈ શકીએ છીએ। ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ, પ્યુપિલ્સ શુડ રીડ રેગ્યુલરલી, એટલે કે વિદ્યાર્થીઓએ નિયમિત વાંચન કરવું જોઈએ। ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ, વી શુડ રીડ ગુડ બુક્સ, એટલે કે આપણે સારા પુસ્તકો વાંચવા જોઈએ જેથી છે આપણને સારા શુદ્ધ સાત્વિક વિચારો છે આવી શકે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચાર એક્ઝામ્પલ જોયા શુડના, તો તેમાં છે એ આપણે આવું કાર્ય કરવો જોઈએ જેનાથી આપણને છે એ લાભ છે એ થાય છે, પરંતુ ઇનકેસ ના કરીએ તો આપણને છે એ બીજી કશી પ્રોબ્લેમ થતી નથી, પરંતુ આપણે નૈતિક ફરજના ભાગ રૂપે આપણે કરવાનું હોય છે। ત્યારબાદ છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એટલે કે યાદ રાખવાના મુદ્દાઓ। તો ઉપરના વાક્યો તપાસતા જણાશે કે અમુક કાર્ય કરવાની આપણી નૈતિક ફરજ છે, તે કાર્ય કરવું એ ઈચ્છા એટલે કે ઈચ્છો એટલે કે ઈચ્છા ઉપર આધારિત છે, તેવો શબ્દ સૂચવવા અર્થ સૂચવવા શુડ વપરાય છે। તો આપણે ચાર એક્ઝામ્પલ જોયા વિદ્યાર્થી મિત્રો, તેમાં છે એ દરેક આપણે નૈતિક ફરજ દર્શાવેલી છે, તેમાં આપણે કાર્ય છે એ કરવું જોઈએ, પરંતુ આપણે ઈચ્છા આધારિત કાર્ય છે। ઇનકેસ આપણે ઈચ્છા ન હોય તો તે કાર્ય આપણે ન કરીએ તો આપણને કશી ખોટ કે કશું પ્રોબ્લેમ થતી નથી, પરંતુ આપણે નૈતિક ફરજ સમજીને આપણે કરવું જોઈએ। દાખલા તરીકે અત્યારે આપણે ભારત સરકાર દ્વારા કહેવામાં આવે છે કે પ્રદૂષણ ફેલાવાનો થતો છે એ કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં, તો આપણે એક ભારતીય સમજીને આપણે છે એ આપણે નૈતિક ફરજ સમજીને આપણે કચરો છે એ કચરાપેટીમાં નાખીએ। ઇનકેસ ન નાખીએ તો કોઈ જોતું ન હોય તો ઇટ્સ ઓકે, પણ આપણે છે એ આપણી નૈતિક ફરજ સમજીને આપણે કાર્ય છે એ કરવું જોઈએ જેથી છે એ આપણે મદદરૂપ થઈ શકીએ। ત્યારબાદ છે શુડ એ સહાયકારક ક્રિયાપદ છે, પણ શુડ પછી મુખ્ય ક્રિયાપદનું ટુ વગરનું રૂપ છે વપરાય છે, એટલે કે કોઈ પણ જગ્યાએ જે શુડનો ઉપયોગ કરીએ ત્યારે તે શુડ બાદ જે મુખ્ય ક્રિયાપદ હોય છે તે ટુ વગરનું રૂપ જ, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય છે, તેમાં ટુ લાગતું નથી।
ત્યારબાદ આપણે મસ્ટના એક્ઝામ્પલ વિથ થિંગ જોઈશું. તો તેમાં પહેલું એક્ઝામ છે, યુ આર ઇલ યુ મસ્ટ ટેક મેડિસિન. યુ આર ઇલ એ એટલે કે બીમાર, એટલે કે તું બીમાર છો એટલે કે માંદી છો, તારે દવા લેવી જોઈએ. યુ મસ્ટ ટેક મેડિસિન. મસ્ટ એટલે કે અહીંયા છે ને ફરજિયાતપણાના અર્થમાં આપણે ઉપયોગ છે એ કરીએ છીએ કે યુ મસ્ટ ટેક મેડિસિન, એટલે કે તારે છે એ દવા લેવી જોઈએ. તો અહીંયા જોઈએના અર્થમાં આપણે મસ્ટ છે એ વાપરીએ છીએ. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, ઇટ ઇઝ ટાઈમ વી મસ્ટ ગો ટુ સ્કૂલ, એટલે કે સમય થયો છે આપણે શાળાએ જવું જોઈએ. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ, આઈ મસ્ટ ડિસમિસ ધ ધીસ ડિસઓનેસ્ટ સર્વન્ટ, એટલે કે મારે આ અપ્રામાણિક નોકરને દૂર કરવો જ પડશે. તો અહીંયા છે એ ફરજિયાતપણે એટલે કે કરવો જ પડશે તેના અર્થમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે ફોર્થ એક્ઝામ્પલ, ધીસ મેન નેવર ટેલ્સ અ લાય, હી સ્ટોરી મસ્ટ બી ટ્રુ, એટલે કે આ માણસ કદી જૂઠું બોલતો નથી, તેની વાત સાચી હોવી જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે મસ્ટ એટલે કે ફરજિયાતપણેના ચાર એક્ઝામ્પલ જોયા. ત્યારબાદ છે તેના વિશેની ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈશું કે ઉપરના વાક્યો તપાસતા જણાશે કે પહેલાના ત્રણ વાક્યોમાં મસ્ટનો ઉપયોગ અમુક કાર્ય કર્યા વિના ચાલે તેમ નથી તેવું બતાવવામાં થયો છે. એટલે કે આપણે જે મસ્ટના જે પહેલા ચાર ત્રણ એક્ઝામ્પલ જોયા, જેમાં જોયું કે યુ આર ઇલ બટ યુ મસ્ટ ટેક મેડિસિન, ઇટ ઇઝ ટાઈમ વી મસ્ટ ગો ટુ સ્કૂલ, ત્યારબાદ છે કે આઈ મસ્ટ ડિસમિસ ધ ડિસઓનેસ્ટ સર્વન્ટ, તો ત્રણ એક્ઝામ્પલ જોયા. તો ત્રણેય એક્ઝામ્પલ છે તેમાં છે અમુક કાર્ય કર્યા વિના ચાલી શકે તેવું નથી, એટલે કે એ કાર્ય છે આપણે ચોક્કસ પૂર્ણ કરવું જોઈએ. દાખલા તરીકે પોતે બીમાર છે તો તેની દવા લેવી એ ફરજિયાતપણે એટલે કે લેવી જ જોઈએ. દાખલા તરીકે અત્યારે છે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, તો આપણને છે એ ગળામાં દુખે અથવા શરદી ઉધરસ થાય, તાવ આવે, તો આપણે છે એ કોરોનાનો રિપોર્ટ કરાવવો જ જોઈએ, જે આપણી નૈતિક ફરજ છે. આપણા એકના બેદરકારીના કારણે આપણો સમગ્ર પરિવાર તથા આડોશી પાડોશી તથા એમ કરતાં કરતાં સમગ્ર જે આપણો એરિયા છે તેનું પણ આપણે છે એ નુકસાન કરીએ છીએ. તેની છે આપણે મસ્ટ એટલે કે ફરજિયાતપણે આપણે એનો નિકાલ છે દવા છે લેવી જ જોઈએ. તેના અર્થમાં મસ્ટ એટલે કે ચોક્કસ, જેના વગર ચાલે તેમ જ નથી, ફરજિયાતપૂર્ણ છે તેના અર્થમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે જ્યારે છેલ્લા વાક્યમાં મસ્ટ આમ ચોક્કસ હોવું જોઈએ એવું અનુમાન કરીને નિશ્ચિતતાનો અર્થ થઈ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ હોય તે આપણને ખ્યાલ છે કે આ વ્યક્તિ છે એ કોઈ દિવસ ખોટું બોલતી નથી, તો અમુક સમય બાદ આપણને એ વ્યક્તિ ઉપર એટલો બધો ભરોસો આવી જાય ને કે આપણને ખ્યાલ હોય કે તે બોલે તે સાચું જ હોય, કોઈ દિવસ ખોટું પડતું નથી. અને કદાચ ઇનકેસ એ વ્યક્તિ ખોટું પણ કરી નાખે તો પણ આપણને તેનો વિશ્વાસ હોય કે આ માણસ છે એ ક્યારે ખોટું કરી શકશે નહીં, અથવા તો ક્યારે ખોટું કરી શકે જ નહીં. તો તે અર્થમાં અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ શુડ અને આઉટ નૈતિક ફરજ કે કર્તવ્યનું સૂચન કરે છે, જ્યારે મસ્ટ છે એ ફરજિયાતપણાનો નિશ્ચિત અર્થ સૂચવે છે. મસ્ટ છે એ ભારદર્શક છે. મસ્ટ એટલે કે ફરજિયાતપણે આપણે એ કામ કરવું જ જોઈએ તેના અર્થમાં છે એ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, તો મસ્ટ સહાયકારક ક્રિયાપદ છે, તેની સાથે મુખ્ય ક્રિયાપદ ટુ વગરનું મૂળરૂપ વપરાય છે. એટલે કે આ જે મસ્ટ ફરજિયાતપણે છે તે સહાયકારક ક્રિયાપદ છે, અને તેની સાથે જે મૂળરૂપ મુખ્ય ક્રિયાપદ હોય છે તે ટુ વગરનું રૂપ હોય છે. ત્યારબાદ છે મસ્ટનું નકારવાચક રૂપ મસ્ટ નોટ થાય છે, એટલે કે મસ્ટ છે તેનું નકાર, મસ્ટ છે પોતે પોઝિટિવ છે, તેનું નકાર વાક્ય છે એ મસ્ટ નોટ થાય છે. તો આપણે તેનું એક એક્ઝામ્પલ જોઈશું જેથી છે એ આપણને ડિટેલ એટલે કે ઊંડાણપૂર્વક ખ્યાલ આવે. તો યુ મસ્ટ નોટ ડૂ ધેટ વર્ક, એટલે કે તમારે તે કામ કરવું જોઈએ નહીં. તો અહીંયા છે આપણે કોઈકને સલાહ આપતા હોય કે યુ મસ્ટ નોટ ડૂ ધેટ વર્ક, એટલે કે તમારે તે કામ કરવું જોઈએ નહીં. તો અહીંયા છે નેગેટિવ એટલે કે નકારાત્મક વાક્ય જે આપણને જોવા મળે કે તમારે કંઈ કાર્ય કરવું જોઈએ જ નહીં. દાખલા તરીકે કોઈ પણ ક્લાસ હોય તે ક્લાસમાં સારો હોંશિયાર વિદ્યાર્થી હોય તે પોતે કોઈ પણ ખરાબ પ્રવૃત્તિમાં ભાગ લેતો રસ લેતો તો કોઈ પણ ટાઈમ પાસ કરતો આપણે કહીએ શકીએ કે તમારે આ તારે આ કામ કરવું જોઈએ જ નહીં. યુ મસ્ટ ડૂ નોટ ધીસ ધેટ વર્ક, એટલે તમારે આ કામ કરવું જોઈએ જ નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ મસ્ટ અને શુડનો ઉપયોગ અહીંયા પૂર્ણ થાય છે, તો દરેક વિદ્યાર્થીનો છે એ ખ્યાલ આવી ગયો હશે કે મસ્ટ છે તે ફરજિયાતપૂર્ણ એટલે કે ચોક્કસપૂર્ણ કરવાનું જ હોય છે, અને શુડ છે તે આપણે ઈચ્છા શક્તિ ઉપર આધારિત છે, આપણને ઈચ્છા થાય તો આપણે તે કાર્ય છે એ કરી શકીએ છીએ, અધરવાઇઝ ઇટ્સ ઓકે, તેના અર્થમાં આપણે છે યુઝ કરીએ છીએ.
તો તેના બંનેના આધારે આપણે અહીંયા છે એક્સરસાઇઝ મૂકીએ છીએ, દરેક વિદ્યાર્થીઓ છે એ પોતે સોલ્વ છે એ કરી શકે છે. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ યુઝ ઓફ મસ્ટ એન્ડ શુડ, એટલે કે આજે ખાલી જગ્યાઓ છે એ મસ્ટ અને શુડના ઉપયોગથી આપણે અહીંયા પૂર્ણ કરવાની છે. ફર્સ્ટ છે યુ બ્લેન્ક ફિનિશ ધીસ વર્ક ઇન ટાઈમ. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, વી બ્લેન્ક ટુ પ્રે ટુ ગોડ ડેઇલી. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ, ચિલ્ડ્રન બ્લેન્ક ઓબે ધેર પેરેન્ટ્સ. ત્યારબાદ ફોર્થ, યુ બ્લેન્ક્સ ગો ટુ સ્કૂલ ડેઇલી. લાસ્ટ છે યુ કેમ લેટ સો યુ ખાલી જગ્યા વેઇટ ફોર ધ નેક્સ્ટ ટ્રેન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ આપેલી છે જે ખૂબ જ સરળ છે અને તે પાંચે પાંચ એક્ઝામ્પલ આપેલા, સેન્ટેન્સ આપેલા છે, તેને મસ્ટ અને શુડના ઉપયોગથી આપણે છે એ બ્લેન્ક્સ છે એ પૂર્ણ કરવાની છે. તો ક્યાં બંધ બેસે છે તે વિદ્યાર્થીઓ છે તે પોતે જાતે છે એ સોલ્વ કરી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાલા. દરેક વિદ્યાર્થીઓ છે એક્સરસાઇઝના આન્સર છે એ કોમેન્ટ બોક્સમાં જણાવે. થેન્ક યુ ફોર વોચિંગ.